फरी एक बार धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण नंबर 4 बैंकिंग अने नाणाकीय नीति में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, प्रीवियस वीडियो लेक्चर नी अंदर आपणे बैंक शब्द नो उद्भव क्यांथी थयो हतो ए जोई लिया। विश्वनी छे ए प्राचीन बैंको नो ख्याल मेळव्यो। आ उपरांत भारत में विद्यार्थी मित्रों ए प्राचीन समय नी अंदर बैंकिंग सीस्टम हती के केम एनो पण आपणे छे विशेषतः अभ्यास कर्यो। आजे विद्यार्थी मित्रों आ बैंक छे ए कया सिद्धांत उपर काम करे छे, बैंक छे ए पोते केवी रीते नफो प्राप्त करे छे, अथवा बैंक नी वर्किंग सिस्टम शुं छे अने एनाथी आपणने अर्थतंत्र मां कोई फायदो थाय छे के केम, आर्थिक फायदो थाय छे के केम एनी चर्चा करवानी छे। तो विद्यार्थी मित्रों आवो सौ प्रथम करिए बैंक शब्द नो अर्थ। तो विद्यार्थी मित्रों सरस मजानुं छे ए अहींया डेफिनेशन आपी छे, एनी आपणे छे ए आखुं अर्थघटन करवानो प्रयत्न करीए। विद्यार्थी मित्रों से कहूं छे के बैंकिंग सेवा आपती संस्थाने छे ए बैंक कहे छे, परंतु आ डेफिनेशन छे ए पर्याप्त नथी। बैंक नुं कार्य छे ए समझावामां आ व्याख्या छे ए निष्फळ निवडे छे। एटले विद्यार्थी मित्रों बैंक नो जे प्रिंसिपल छे के जेनी उपर छे बैंक कार्य करती होय छे ए आपणे छे हवे लखी अने एनुं अर्थघटन करवानो प्रयत्न करीए। જ્યારે જરૂર પડે ત્યારે નાણા પરત કરવાની શરતે લોકોને ધિરાણ આપવા લોકોની બચતોનું એકત્રીકરણ કરતી સંસ્થાને બેંક કહે છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં પરત કરવાની શરત। વિદ્યાર્થી મિત્રો નાણા ક્યારે પરત કરવા પડે, જ્યારે છે એ તમારા નાણા ક્યાંક જમા બોલતા હોય ત્યારે। જો તમે કોઈને પૈસા આપેલા હોય, તમારા ક્યાંક છે પૈસા જમા બોલતા હોય, તો જ વિદ્યાર્થી મિત્રો છે એ ભવિષ્યમાં એ નાણા તમને છે પરત મળવાની કઈક સંભાવના છે। એટલે શું કે છે જ્યારે જરૂર પડી ત્યારે નાણા પરત કરવાની શરત। એટલે બેંકમાં વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે છે એ આપણું મની આપણું નાણું છે એ ડિપોઝિટ કરાવવું પડે, જમા કરાવવું પડે, અને બેંક સામે છે એ તમને શું જવાબદારી પૂર્વક કહે છે કે તમારે ગમે ત્યારે છે એ કોઈ બી એવી છે એ આકસ્મિક પરિસ્થિતિમાં કે અમુક ચોક્કસ સમયે આ પૈસા જો પરત જોતા હશે તો એ તમને મળી જશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો કન્ડિશન એપ્લાઈડ કે તમે રાત્રે 12 વાગે જઈને કહો કે મારે પૈસાની જરૂર છે તો એ તમને ના મળે। પણ આની માટે પણ એક વિકલ્પ છે, ચેક થી પેમેન્ટ કરી દો। અત્યારે તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો મોબાઈલ બેન્કિંગ છે, નેટ બેન્કિંગ છે, અને અમુક છે કે તમારી પાસે ફોનની અંદર એવી વિવિધ એપ્લિકેશનો છે કે જે તમારા બેંક સાથે કનેક્ટ હોય છે, અને વિદ્યાર્થી મિત્રો તેમના છે એ ઉપયોગથી ટેકનોલોજીની મદદથી છે આજે એ તમે 24 કલાકની અંદર એની ટાઈમ છે એ ટ્રાન્ઝેક્શન કરી શકો છો। શું કહે છે જ્યારે જરૂર પડીએ ત્યારે નાણાં તમે પરત મળી જશે એ શરત। લોકોને ધિરાણ આપવા, હવે તમારા વિદ્યાર્થી મિત્રો જે નાણાં છે એ બેંકે ભેગા કર્યા છે, જમા કર્યા છે, એકત્રિત કર્યા છે, એનાથી એ યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ કે સંસ્થાને છે એ ધિરાણ આપશે। એટલે કે છે લોકોને ધિરાણ આપવા અને લોકોની જ બચતોનું એકત્રીકરણ કરવું। સમાજના એક તબક્કા છે કે જેની પાસે અત્યારે છે એ ખર્ચ કર્યા ઉપરાંતનું નાણું છે, એટલે એ બચત કરેલું નાણું કહેવાય, એ વિદ્યાર્થી મિત્રો જો એ બેંકમાં જમા કરે છે
तो आ जमा करेला नाणा नु छे ते बैंक पहला एकत्रीकरण करे छे अने पछी योग्य लायकात धरावती संस्था के इंडिविजुअल पर्सन ने छे ते धिराण आपे छे आउ काम करती हो ई संस्था ने तमे बैंक कही शको। तो आ बैंक छे ए आ सिद्धांत पर काम करे छे। विद्यार्थी मित्रों हजी खुली ने छे बैंक नु कार्य जोई तो शू कहे छे बैंक ए एवी नाणाकीय संस्था छे के जे लोकोनी बचतोनु छापण स्वरूपे स्वीकार करे छे। कैसे बैंक एवी नाणाकीय संस्था छे એટલે બેંક ને છે એ નાણા સાથે નિસ્બત છે એ નાણાની હેરફેર કે લેતી દેતી કરતી એક સંસ્થા છે કે જે લોકોની બચતોનું થાપણ સ્વરૂપે છે એ સ્વીકાર કરે છે લોકો પાસે છે કે જે ભી છે એ નાણું છે એ પોતે સ્વીકારી લે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો છે કે થાપણ એટલે સ્વીકૃત નાણું તમે કહી શકો એ છે એ લઈ લેશે। તો વિદ્યાર્થી મિત્રો આપણને એ પ્રશ્ન થાય કે ભાઈ આમાં છે કે જેને થાપણ જમા કરાવી છે એનો કોઈ ફાયદો ખરો? તો કે હા, તો એને બેંક શું આપશે એ જોઈએ। તો એને બેંક વિદ્યાર્થી મિત્રો એક તો સેફટી આપશે, એનું છે નાણું અહીંયા સુરક્ષિત થઈ જશે। તો આપણને વળી એક પ્રશ્ન થાય તો અત્યારે તો છે એ ડિજિટલ લોકર આવી ગયા છે, સ્માર્ટ લોકર્સ આવી ગયા છે, કેમેરાની સિસ્ટમ છે, તો ઘરે પણ નાણું સેફ છે? વિદ્યાર્થી મિત્રો ઘરે નાણું સેફ છે પણ ઇન્ટરેસ્ટ ભરે છે, કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતું નથી। બેંક આપણને વ્યાજ પણ આપે છે અને સેફટી પણ આપે છે, એટલે આપણે છે કે બેંકમાં નાણું છે જમા કરવાનો વધુ આગ્રહ રાખીએ છે। તો કે છે વિદ્યાર્થી મિત્રો અને તે નાણા ઉપર વ્યાજ પણ આપે છે તથા તે નાણાને સાચવે છે। એક તો છે એ આપણને આપણી મૂળ જમા રાશિ ઉપર છે કઈક વધુ છે એ વધારાની રાશિ મળવા જઈ રહી છે અને પાછી સેફટી પણ છે કે બેંક આપે છે જેથી લોકોનો છે એક ઇન્ટરેસ્ટ છે કે એક રસ છે કે તેઓ બેંકમાં નાણું જમા કરાવે। તો વિદ્યાર્થી મિત્રો અહીં બેંકને ખોટ ન જાય, બેંક છે અમુક ચોક્કસ નિશ્ચિત ધનરાશિ ઉપર છે એ વધારાની એક્સ્ટ્રા છે એ ધનરાશિ આપે છે। એ બેંક ક્યાંથી મેળવશે? તો એનો જવાબ હવે છે એ આગળ છે અને તે આ નાણાને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ સંસ્થાને આપે છે તથા તેના ઉપર વ્યાજ પણ વસૂલે છે। તો વિદ્યાર્થી મિત્રો કોઈ એવો વ્યક્તિ હશે કે જે યોગ્ય શાખ ધરાવતો હશે અથવા એવી સંસ્થા હશે કે જે પ્રતિષ્ઠાવાન છે, એને બેંક છે એ પોતે એની જરૂરિયાત અનુસાર છે એ ધિરાણ આપશે એની શાખને અનુલક્ષીને, અને વિદ્યાર્થી મિત્રો એની પાસેથી સામું છે એ વ્યાજ ઉઘરાવવામાં આવતું હોય છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ એક તો છે થાપણ જમા કરાવનારને છે વ્યાજ દેવાનું છે અને એક યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ કે સંસ્થાને છે એ લોન આપી અને એની પાસેથી વ્યાજ છે એ મુદ્દલ ઉપર લેવાનું છે, અમુક વિલંબિત સમયે લેશે જેને આપણે હપ્તા કે ઇન્સ્ટોલમેન્ટ કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આ બંને છે એ વ્યાજના તફાવત વચ્ચે છે એ બેંકનો પોતાનો પ્રોફિટ કે નફો રહેલો હોય છે। આમ બેંક છે આવી રીતે છે પોતે નફો કરે છે જેનો આપણે આગળ ઉલ્લેખ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો
આ તો છે બેંકનું કાર્ય જોઈ લીધું, હવે આનાથી આપણને અર્થ કારણમાં કોઈ ફાયદો થાય કે કેમ એની છે હવે આપણે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત તમને એક પ્રશ્ન એ પણ થવો જોઈએ કે ભાઈ ચાલો બેંકમાં જમા કરાવવા તો વ્યક્તિઓ આવશે કારણ કે એની ઉપર છે એને તો વ્યાજ મળવાનું છે, પણ લોન તો વિદ્યાર્થી મિત્રો બહુ ઓછા વ્યક્તિઓ છે, ગણિયા ગાંઠિયા વ્યક્તિઓ છે એને મળવા પાત્ર હોય છે અથવા લેવા માટે આવતા હોય છે. કારણ કે લોન છે વિદ્યાર્થી મિત્રો એ મોટા ભાગે છે એ કોઈ રિસ્ક વાળા બિઝનેસ ની અંદર જ લેવામાં આવતી હોય છે. આઈધર વિદ્યાર્થી મિત્રો છે એ એક પ્રશ્ન તો હોય છે કે આપણે લોન ન ભરી શક્યા તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે રહેલ સંપત્તિ છે એ વેચી અને બેંક પોતે છે એના પૈસા વસૂલી લેશે, એટલે આ રિસ્ક વાળું છે. તો કદાચ છે એ બેંક પાસે કોઈ લોન લેવા ન આવે તો વિદ્યાર્થી મિત્રો બેંક છે એ પોતાના નાણાં જુદા જુદા ક્ષેત્રોમાં છે ઇન્વેસ્ટ પણ કરે છે કે જ્યાંથી પણ એને પ્રોફિટ મળી શકે. આવો જોઈએ એક ક્ષેત્રો શું છે. આ ઉપરાંત બેંક વધારાના નાણાને દેશના વિકાસ અર્થે જુદા જુદા ક્ષેત્રોમાં રોકે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બેંક છે એ પોતે જેની પાસે વધારાનું છે નાણું છે એ કેવી રીતે છે ઇન્વેસ્ટ કરે છે, તો બેંક પોતાની શાખાઓ વધારશે દેશના છે ખૂણે ખાતરે અથવા એક દેશ કરતા વધુ છે એ દેશોમાં પહોંચવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને છે વિદ્યાર્થી મિત્રો એનું ટર્નઓવર વધી શકે. પ્લસ વિદ્યાર્થી મિત્રો બેંક છે એ જુદા જુદા ક્ષેત્રોની અંદર છે એ પોતે અમુક સમય માટે છે એ પૈસા ઇન્વેસ્ટ કરતી હોય છે. ઇવન એક બેંક છે એ બીજી બેંકની અંદર પણ છે તે પૈસા ઇન્વેસ્ટ કરી અને એનો છે એ શેર્સ હિસ્સો કે જે તમે એકાઉન્ટમાં ભણી જ ગયા છો વિદ્યાર્થી મિત્રો એ થોડો લઈ લેશે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એક કંપની કે એ છે ક્ષેત્રમાં કોઈ સારું એવું કાર્ય થાય છે એટલે શેરના ભાવ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપર આવશે અને બેંક છે એ આ શેર છે એ પાછા રૂપિયામાં કન્વર્ટ કરી નાખશે. તો વિદ્યાર્થી મિત્રો આમ જ જુદા જુદા ક્ષેત્રોની અંદર બેંક છે એ લાંબા કે ટૂંકા ગાળા માટે છે એ નિવેશ કરે છે. દાખલા તરીકે તમને હમણાં છે એક લેટેસ્ટ એક્ઝામ્પલ આપું, યસ બેંક. વિદ્યાર્થી મિત્રો યસ બેંક સક્ષમ ન હોય એવા વ્યક્તિઓને લોન આપી બેઠેલી, થોડાક છે એ અંદર સ્કેમ ગફલાઓને કારણે છે એ ખાડે ગઈ. તો એસબીઆઈએ વિદ્યાર્થી મિત્રો તાજેતરની અંદર યસ બેંકની અંદર છે એ 6,000 કરોડ રૂપિયાનું છે એ રોકાણ કર્યું છે અને એના 6,000 કરોડના જેટલા શેર એટલે જેટલો એનો ટકાવારી ભાગ છે એ આ યસ બેંકની અંદર છે એ મળતો હોય એટલો ખરીદી લીધો. જ્યારે વિદ્યાર્થી મિત્રો યસ બેંક પાછી સદ્ધર થઈ જશે ત્યારે છે આ એસબીઆઈ અને એચડીએફસી બેંક શું કરશે, પોતાના શેર છે એ વેચી દેશે અને પોતે એમાંથી નફો મેળવી લેશે. પણ આમાં છે ઘણી વખત નુકસાન પણ જતું હોય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બેંક છે એ પોતે વીમાની સેવા પણ આપે છે. દાખલા તરીકે છે તમને એક પ્રાઇવેટ બેંકનું ઉદાહરણ આપું, એચડીએફસી લાઈફ કરીને છે કંપની છે, તો આ ખાનગી વીમા કંપની છે એચડીએફસી બેંકની કે જે વીમાની સુરક્ષાઓ પણ આપે છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે એસબીઆઈ લાઈફ છે જે સરકારી છે, તો એ પણ છે પોતે બેંક દ્વારા જ આજે છે એ વ્યક્તિને છે વીમાની સેવાઓ અથવા એના ગ્રાહકોને છે વીમાની સેવાઓ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો આમ છે એ બેંકો જુદા જુદા ક્ષેત્રોમાં પણ છે ઇન્વેસ્ટ કરી અને પોતે પૈસા મેળવવાનો આગ્રહ રાખે છે, પણ એમાં થોડું ઘણું વિદ્યાર્થી મિત્રો એને રિસ્ક છે અથવા છે એ કોઈ છે એ વ્યક્તિને કે જે શાખ કે છે એ યોગ્ય પ્રતિષ્ઠા નથી ધરાવતો અને છે અથવા એના શાખ કરતા છે ઘણી વખત એ વધુ લોન આપવામાં આવે તો પણ બેંક પાસેથી છે એને વિદ્યાર્થી મિત્રો એ પોતાની નિશ્ચિત કરેલી છે ધનરાશિ યોગ્ય સમયે મળતી નથી અને ભારત દેશમાં છે આવા દેવાળિયાઓ બેંક કરપ્ટ અથવા નાદારોની સંખ્યા વધારે છે, એટલે ભારતમાં વિદ્યાર્થી મિત્રો તમને ઘણી બેંકો છે એ ખાડે ગયેલી જોવા મળશે. ચાલો હવે બેંકોનો છે અર્થતંત્રમાં રોલ જોઈએ.
तो विद्यार्थी मित्रों अहीं कहे कि कोई पण देशना अर्थतंत्रों में छे के मोटा भागना आर्थिक वहीवट एटले नाणानी लेती देती छे बैंको थकी थती होय छे अने आ वात साची पण छे पण जो आम न थतुं होत तो शुं थात ए जोई लीए आपणे आम कोई पण देशना अर्थतंत्रमां नाणानी हेराफेरी करीने बैंक नफो मेळवे પણ કે છે કે જો આ હેરાફેરી ન થતી હોત તો અને ઇન અ પ્રીવિયસ વિડિયો લેક્ચર મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે ભારત જેવા છે એ દેશની અંદર છે અર્થતંત્રના 70% નાણાંની છે એ હેરફેર બેંકો દ્વારા થાય છે વિકસિત દેશોમાં આનું પ્રમાણ આની કરતા પણ વધારે છે કારણ કે એ લોકો છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને છે વિદ્યાર્થી મિત્રો ત્યાં કરપ્શનનું પ્રમાણ છે એ ઓછું છે એટલે મોટા ભાગે છે એ લોકોની ઇન્કમ વ્હાઈટ હોય છે વિદ્યાર્થી મિત્રો કાળું નામ છે એમની પાસે બહુ ઓછા પ્રમાણમાં હોય છે એટલે એવો બેંકો દ્વારા છે એ વધુ પડતા છે એ નાણાં ખર્ચ કરવાનો કે છે બેંકોમાં વધુ પડતા છે નાણાં જમા કરાવવાનો આગ્રહ રાખતા હોય છે તો ભારત દેશની અંદર તો 70% છે એ આર્થિક લેતી દેતી બેંકો દ્વારા થાય છે એ આપણે જોઈ ચૂક્યા છીએ પણ જો આવું કઈ હોત જ નહીં બેંક જેવું તો એનું સરસ મજાનું હું તમને ઉદાહરણ આપીશ કે છે બેંકો દ્વારા અર્થતંત્રમાં નાણાંની હેરફેર થતી ના હોય તો એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં નાણાંની હેરફેર ના થાય અને નાણાનો જથ્થો પડ્યો રહે વિદ્યાર્થી મિત્રો નાણાનો જથ્થો પડ્યો રહે તો એ શું થાય એ જોઈ અહીંયા હું તમને છે વિદ્યાર્થી મિત્રો એ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં છે કે કેવી રીતે નાણાંની હેરફેર થાય છે એ સમજાવું એક ઉદાહરણ દ્વારા દાખલા તરીકે માની લો કે ઘણા છે એ ખેડૂઓ છે કે જેને પોતાની બચતો છે એ બેંકમાં જમા કરાવી છે હવે તમને ખબર છે ખેતી એ પ્રાથમિક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી કારણ કે સંપૂર્ણપણે છે એ પ્રકૃતિ સાથે સંકળાયેલી છે એક મારી જેવો શિક્ષક છે એ યોગ્ય શાખ ધરાવે છે અને પોતે એક છે એ નવો વ્યવસાય અથવા એક નવી શૈક્ષણિક સંસ્થા ઉભી કરવા માંગે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો એ જે એસ્ટિમેટ કાઢે છે અંદાજ કાઢે છે એટલા પૈસા તો એની પાસે નથી જો એ યોગ્ય શાખ ધરાવતો હશે તો શું થશે જે ખેડૂએ છે એ પોતાના પૈસા બેંકની અંદર જમા કરાવ્યા છે એના ઉપર ખેડૂને વ્યાજ મળશે જ્યારે છે એ જો મારી પાસે છે પૂરતી પ્રતિષ્ઠા કે શાખ હશે તો બેંક મને છે એ એક ખેડૂઓનું જ છે એ જમા કરેલું નાણું છે એ લોન સ્વરૂપે આપશે અને મારી પાસેથી વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટ વધારાનું વ્યાજ પણ લેશે તમને જાણો છો શિક્ષણ એ સેવાકીય પ્રવૃત્તિ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ પ્રાથમિક પ્રવૃત્તિમાંથી કાંઈક બચત થઈ અને ખેડૂએ છે એ બેંકને નાણું આપ્યું મારે છે એક સેવાકીય ક્ષેત્ર સાથે છે સંકળાયેલ બિઝનેસ શરૂ કરવો હતો મેં છે બેંક પાસે લોન માંગી મારી પાસે પૂરતી શાખ કે પ્રતિષ્ઠા હતી એટલે બેંકે મને લોન આપી જો વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ક્ષેત્રનું નાણું છે એ ક્યાં આવ્યું સેવા ક્ષેત્ર હવે વિદ્યાર્થી મિત્રો શું થશે માની લો કે આજે આપણી શૈક્ષણિક સંસ્થા છે ખૂબ સારી ચાલવા માંડી તો મારી પાસે પણ પૈસા આવશે હું પણ થોડા ઘણા છે એ ભવિષ્યમાં કરવામાં આવતા ખર્ચ માટે અથવા નિલંબિત ખર્ચ માટે છે એ બેંકમાં સાચવી રાખીશ તો વિદ્યાર્થી મિત્રો એ નાણું પણ છે એ કોઈ બીજા ક્ષેત્રમાં જશે આવી રીતે છે નાણાંની હેરફેર થાય છે વિદ્યાર્થી મિત્રો હવે નાણાંની હેરફેર થશે તો ફાયદો શું થશે વિદ્યાર્થી મિત્રો નાણાંની હેરફેર થશે એટલે નવા ધંધાઓ ખુલશે કારણ કે નાણું છે હવે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં અથવા તબક્કાઓમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે નવા ધંધા ખુલશે તો નવા નવા લોકોને રોજગારી મળશે એટલે એ લોકોના ઘરે પણ નાણાં આવશે એ પણ જુદા જુદા ક્ષેત્રોમાં છે ખર્ચ કરી શકશે એટલે જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલી વ્યક્તિના ઘરે છે નાણાં પહોંચશે થોડી બચત કરશે તો બેંકમાં જમા કરાવશે એટલે બીજા અન્ય વ્યક્તિઓને પણ લોનનો લાભ મળશે
वही विद्यार्थी मित्रों योग्य प्रमाण में से जय नाणु थी जैसे त्यारे ए पण नवो कदाच धंधो शुरू करी शके तो ए बीजा अन्य लोगों ने रोजगारी आपशे। आम विद्यार्थी मित्रों एक क्षेत्र माथी बीजा क्षेत्र में छे ए नाणानी हेरफेर थाय छे तेथी रोजगारी वधवानी संभावना छे वधी जती होय छे। रोजगारी वधशे तो घरो घरो में छे ए नाणाओ पहोंचशे अने ए छे ए बीजो अन्य छे रोजगार उभो करी शके छे अथवा एनी पासे विद्यार्थी मित्रों एटली सेविंग हशे तो से एनु भविष्य सद्धर थई शकशे अथवा एनी पासे बचत छे तो ए क्या खर्च करी शकशे जेनाथी बीजा कोकने नफो थशे। आपणे गुजराती में कहेवत छे के भाई पैसो पैसा ने खेंचे छे बस आज छे ए सिद्धांत उपर छे बैंक अर्थतंत्र ने मदद करे छे पण बैंक विद्यार्थी मित्रों पोतानो स्वार्थ पहला जुए छे। आपणे एडम स्मिथ नी जे पहला लेक्चर में बात करी गया ए खास आपणे छे ए समझवा जे हवे विद्यार्थी मित्रों आवुं नथी थातुं तो तो आपणे छे रिसेशन मंदी नो एक छे सरस मजानो एक्जाम्पल जोईए। सपोज मानी लो के हुं छे हीरा उद्योग साथे छे ए संकळायेलो छुं हुं हीरानी छे लेवेच करुं छुं। विद्यार्थी मित्रों अत्यारे मारी पासे हीरा छे परंतु बजारमां छे हीरानी मांग ज नथी एटले मारो छे पुरवठो वेचाशे नहीं एना बदलामां मने नाणुं मळशे नहीं। जो विद्यार्थी मित्रों मारी पासे छे ए निर्धारित नाणा करता ओछुं नाणुं आवशे तो हुं खर्च पण एटलो ओछो करीश तो मारुं छे ए नाणुं पण एटला क्षेत्रोमां ओछुं वहेतुं थशे। तो विद्यार्थी मित्रों आवी ज घटना छे मंदी नी अंदर थती होय छे ज्यारे एक क्षेत्र नी अंदर पर्टिक्युलर मंदी आवे छे विद्यार्थी मित्रों त्यारे पछी धीरे 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 छे ई बीजा क्षेत्रो पण छे एनाथी प्रभावित थाय छे अने कोई एक क्षेत्र नी अंदर छे तेजी आवे छे। तेजी आवे छे विद्यार्थी मित्रों एनो मतलब शुं थाय छे ए क्षेत्रना व्यक्तिओ पासे नाणा छे एनो फ्लो कैश फ्लो जेने आपणे कहीए छे लिक्विड कहीए छे ए वधी जाय छे अने यांथी पछी धीरे धीरे बीजा बीजा क्षेत्रोमां छे ए डिस्ट्रीब्यूट थतुं जाय छे। तो विद्यार्थी मित्रों आवी घटना छे मंदीमां तद्दन उल्टी थती होय छे तेजनीमां आपणे जोयुं एवी रीतनी घटना थती होय छे तो छे ए जो नाणुं एक क्षेत्रमांथी बीजा क्षेत्रमां जशे नहीं तो नाणाना जथ्थानुं अवमूल्यन थशे एनी સ્કેરસિટી છે એ સર્જાશે અને લોકો પાસે ખર્ચ કરવા નાણું પૂરતું હશે નહીં લોકોની જીવન ધોરણો અને જીવનશૈલી છે એ નીચા આવતા જશે। તો આપણે લખીએ તેથી નાણાના જથ્થાનું અવમૂલન થાય છે। અને વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એમ કે નાણાનું છે મૂલ્ય તમારે જાળવી રાખવું હોય અથવા વધારવું હોય તો એનો બેસ્ટ ઓપ્શન ઇન્વેસ્ટ કરો ક્યાંક ને ક્યાંક રોકો પણ રોકવા માટે આપણી પાસે પૈસા હોવા જોઈએ ને વિદ્યાર્થી મિત્રો। એટલે કે આપણી પાસે પૈસા ક્યારે આવશે જયારે પૈસા છે એ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ફરતા રહેશે। જો સમાજના છે જુદા જુદા ક્ષેત્રોમાં કે તબક્કામાં છે એ પૈસા ફરતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો છે એવા ફરતા નાણાનું છે મૂલ્ય છે એ ભવિષ્યમાં વધી શકે અહીંયા લખ્યું છે તો આપણે લખવાનું છે। પરંતુ ફેરબદલી થતા નાણા જેને આપણે ફરતું નાણું કહીએ છીએ ના મૂલ્યમાં હંમેશા વધારો થતો હોય છે। ફરીથી સમજાવું વિદ્યાર્થી મિત્રો એક ક્ષેત્રમાંથી જયારે બીજા ક્ષેત્રમાં છે એ નાણું જશે એટલે વિદ્યાર્થી મિત્રો છે બીજા ક્ષેત્રના લોકો પણ એને ખર્ચ કરશે થોડુંક બચાવશે એટલે વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા શું થશે કે એને ખર્ચ કરેલું નાણું પણ પાછું છે એ જુદા જુદા ક્ષેત્રોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે એનું બચત કરેલું નાણું છે એ ભવિષ્યમાં છે એ ક્યાંય ઇન્વેસ્ટ કરશે નવું રોજગારી સર્જન કરશે એ લોકોના ઘરની અંદર પણ છે નાણાં પહોંચતા થશે જે લોકો પણ બચત કરી શકશે અને ખર્ચ કરી શકશે। એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે જે દેશો વિકસિત હશે એને ત્યાં છે ધંધાઓનું પ્રમાણ છે એ વધારે હોય છે મોટા ઉદ્યોગો લઘુ ઉદ્યોગો છે એનું પ્રમાણ ત્યાં તમને વધુ જોવા મળશે જ્યારે વિકાસશીલ દેશોમાં છે એ ક્રમશઃ છે ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે। એટલે જે દેશની અંદર છે એ જુદા જુદા ક્ષેત્રોની અંદર છે એ મની મોબિલાઇઝેશન નાણાંની ફેરબદલી અથવા નાણું ફરતું રહેતું હોય એ અર્થતંત્ર છે ઝડપથી ઉપર ઉઠતું હોય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર પૂરો થાય છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે બેંકોના પ્રકાર જોવાના છે એ પણ બહુ મહત્વપૂર્ણ છે ટોપિક છે। જો તમને
अमारा विडियो लेक्चर्स पसंद आता हुए तो आने लाइक करो, आनी लिंक ने तमारा अन्य विद्यार्थी मित्रों जोड़े शेयर करो। थैंक्स फॉर वॉचिंग माय वीडियो।